જગતના તાતને હૈયા દરબત આપી શકે એવું એક પણ ફેક્ટર હાલના સમયમાં નિહાળી શકાય એવું રહ્યું નથી. વધુ પડતો વરસાદ, વાતાવરણમાં ફેરફાર જે ખેતીવાડી નુકસાનમાં મૂકી દીધી છે. આ વખતે વધુ વરસાદને કારણે ઉકાઈ ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે, પરંતુ નવસારી સિંચાઈ વિભાગ દ્વારા આખા વર્ષ દરમિયાન અપાતું રોટેશન નક્કી ન કરતા નહેર આધારિત ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કુદરતે મન મૂકીને વરસાદ વરસાવ્યો છે અને નદી નાળાઓ છલોછલ થઈ ગયા છે. નદીઓ પર બાંધવામાં આવેલા બંધમાં પાણીની આવક ભરપૂર માત્રામાં થઈ છે, જેને લઈને દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે અને આખું વર્ષ ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ છે. નવસારી સિંચાઈ વિભાગ દ્વારા આખું વર્ષ દરમિયાન નહેર દ્વારા અપાતું પાણીનું રોટેશન નક્કી ન થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે ખેડૂતો સિંચાઈને માટે ડેમના એટલે નહેરના પાણી પર આધારિત હોય છે, ઉકાઈ જળાશય 30 સપ્ટેમ્બર સુધીમાં જે ક્ષમતા હોય તે પ્રમાણે એના નહેરના રોટેશન નક્કી થતા હોય, પરંતુ ચાલુ વર્ષે ડેમ 30 સપ્ટેમ્બર પહેલાં પૂરી ક્ષમતાથી ભરાઈ ગયેલો હોવા છતાં અત્યારે કોઈ પ્રકારનું કોઈ બંધન નથી અને એ નક્કી કરવા માટે વિશેષ લોકોની જરૂર નથી પડતી. નહેર ખાતાના અધિકારીઓ, સિંચાઈ વિભાગ અને ખેડૂત આગેવાનોને સાથે રાખીને એ પ્રોગ્રામ નક્કી થતા હોય છે. ચોમાસા બાદ સિંચાઈ વિભાગ દ્વારા તરત ડેમમાં પાણીની આવક જોઈને રોટેશન નક્કી કરવામાં આવે છે, પરંતુ આ વખતે ડેમ સંપૂર્ણ ભરાયો હોવા છતાં રોટેશન કેવી રીતે આપવામાં આવશે એ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. બીજી એક વસ્તુ કે ડાંગરનો પાક એવો છે કે નવેમ્બર માસમાં ધરુવાળિયું તૈયાર કરવું પડે તો એની ફેરરોપણી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કરે અને પાછળથી જો આ કાર્યક્રમ નક્કી કરે તો ખેડૂતોને મૂંઝાવવાના દિવસ કે અફસોસ કરવાના દિવસ આવે કે ડાંગરની રોપણી કરનાર ખેડૂતે અફસોસ કરવો પડે કે ધરું નાખવામાં વિલંબ થાય અને એ કારણસર એને જે ઉનાળામાં જલ્દી ડાંગર તૈયાર થવું છે એની જગ્યાએ વરસાદના દિવસ નજીક આવી જાય. બીજી એક વસ્તુ કે શેરડીના પાક માટે એવું છે કે એને રોપણી કર્યા પછી 14 થી 16 મહિને એને કાપણી થતી હોય અને ત્યારબાદ 3 હપ્તામાં એને પૈસા મળતા હોય, એટલે ત્યાં સુધી એને રોકાણ અને વ્યાજ ખાદ્યો ગણે તો ડાંગર કરતાં એને એમાં નફાનું ધોરણ ઘટી જાય. ભલે ઉત્પાદન આવે પરંતુ લાંબા ગાળે પૈસા એને મળે, જ્યારે આમાં એને 6 મહિનાની અંદર અંદર પૈસા ફેરવાઈ જતા હોય. બીજી એક વસ્તુ, પશુધન રાખેલું હોય તો એ ડાંગરનું પરાળ એમને પશુને ખવડાવવા માટે ખોરાક તરીકે, મુખ્ય ખોરાક તરીકે બી કામ લાગે. તો આ બાબતે અત્યારે સરકારે વિલંબ ન કરતા વેળાસરના કાર્યક્રમ આપીને એ કરવું જોઈએ. બીજી એક વસ્તુ, ઉનાળાના દિવસોમાં ગામે ગામના તળાવમાં બી પાણી પહોંચવું જોઈએ, જેના થકી ટ્યુબવેલ અને કૂવાના તળાવ ઊંચા આવે અને જનજીવનને માટે બી એ પાણી ઉપયોગી બને. તો ડેમ પૂરી ક્ષમતાથી ભરાયેલો હોય તો વેળાસર નક્કી થવું જોઈએ. નવસારી જિલ્લામાં અંદાજિત 80,000 થી વધુ ખેડૂતો નહેર આધારિત પોતાની ખેતી કરે છે અને મુખ્ય પાક ડાંગરનું વધુમાં વધુ ઉત્પાદન કરે છે. આ શિયાળાની શરૂઆત થતાની સાથે જ ઉનાળુ ડાંગરની તૈયારીમાં ખેડૂતો લાગી જતા હોય છે. ઉનાળામાં નહેરમાં પાણી ક્યારે આપવામાં આવશે એ ધ્યાનમાં રાખીને ડાંગર અને અન્ય પાકની રોપણી નિર્ધારિત કરવામાં આવે છે. બીજી બાજુ સિંચાઈ વિભાગ રોટેશન આપવા મુદ્દે હજુ ખેડૂત આગેવાનો અને મંડળીના પ્રમુખો સાથે મીટિંગ કરી રોટેશન કેવી રીતે આપવું એ નક્કી કરવામાં આવશે એવું રટણ કરી રહ્યા છે. કેનાલ દ્વારા આપવામાં આવતું પાણી 3 જિલ્લાઓ મળીને ખેતી માટે કુલ 200 MCM પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે અને રોટેશન પદ્ધતિ દ્વારા અપાતું પાણી ખેડૂતો માટે પાક લેવામાં અતિ મહત્વની ભૂમિકા ભજવે છે. એવા સમયે સિંચાઈ વિભાગ જલ્દીમાં જલ્દી નહેરનું રોટેશન નક્કી કરે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. NTC ન્યૂઝ, નવસારી.